સમર્પણ સર્કલ હોસ્પિટલ નજીક એક કાર અને એમ્બ્યુલન્સનો અકસ્માત થતાં જામનગર ખંભાળિયા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જામનગરમાં પોલીસ હેડક્વાર્ટરમાં લોકરક્ષક દળના જવાનોનો દીક્ષાંત સમારંભ યોજાયો હતો. રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા એસપી પ્રેમસુખ ડેલુએ પરેડની સલામી ઝીલી હતી. આ તકે ધારાસભ્યો દિવેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની દ્વારકામાં 37,000 આહિરાણીઓનો મહારાસ યોજાવાનો છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમની કંકોત્રી મંદિરોમાં પણ અર્પણ કરી પ્રભુને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. જામનગરના શ્રી બાલા હનુમાનજી મંદિરે પણ આહિરાણીઓએ ભગવાનને કંકોત્રી અર્પણ કરી હતી તથા અખંડ રામધૂનના તાલે રાસ રમ્યા હતા. મંદિરના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા તમામ બહેનોનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. Yes, let's go. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.